સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ બોકમાં ચાલીસ વર્ષના યુવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું તો પ્રાતિજ પોલીસ દ્વારા ગુનો નોંધી મૃતક યુવાનની લાશને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો પ્રાંતિજ નાની ભાગો ઠાકોરવાસમાં રહેતો યુવાન મુકેશજી બાદરજી મકવાણા ઉંમર વરસ ચાલીસ કે જે અસ્થિર મગજનો હોય અને તે તારીખ ચોવીસ આઠ બે હજાર એકવીસ મંગળવારના રોજ ઘરેથી નીકળી ગયેલ હતો અને તારીખ પચીસ આઠ બે હજાર એકવીસ બુધવારની વહેલી સવારે પ્રાંતિજ માર્કંડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ બોકમાં પાણીમાં યુવાનની લાશ તરતી દેખાતા આજુબાજુમાં રહેતા સહિત લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા તો દોડી આવેલમાંથી લોકોમાંથી પ્રાંતિજ પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમને જાણ કરાતા પ્રાંતિજ પોલીસ તથા ફાયર બ્રિગેડ ટીમ પણ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા તો મૃતક યુવાનને સ્થાનિક તરવૈયાઓ તથા ફાયર બ્રિગેડ ટીમના જવાનો દ્વારા પાણીમાંથી મૃત હાલતમાં બહાર કાઢ્યો હતો તો બીજી તરફ મૃતકના પિતા તથા પરિવારના સભ્યો આખી રાત સુદખોર બાદ યુવાનની કોઈ જગ્યાએ ભાર ન મળતા પોલીસ સ્ટેશન ખાતે યુવાન ગુમ થયાની ફરિયાદ માટે ગયા હતા પણ તે સમયે સમાચાર મળતા પરિવાર ઘટના સ્થળે દોડી ગયો હતો અને યુવાનની ઓળખ થઈ હતી તો પ્રાંતિજ પોલીસ દ્વારા મૃતક યુવાનની લાશને પ્રાંતિ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો તો મૃતકના પિતા દ્વારા પોલીસને જણાવ્યું હતું કે મૃતક યુવાન અસ્થિર મગજનો હોય હિંમતનગર ખાતે આવેલ આવકાર હોસ્પિટલમાં તેની દવા સારવાર ચાલતી હતી ત્યારે હાલ તો પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જીલ રાવલ જેડસટીવી પ્રાંતિજ